नमस्कार विद्यार्थी मित्रों, उमा यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 12 अर्थशास्त्र में प्रकरण 4 बैंकिंग अने नाणाकीय नीति, आ प्रकरण 4 छे, बे विभाग में वेचायेलू छे। एक विभाग आखो बैंकिंग विषय समझावे छे अने बीजो विभाग छे ए आखो नाणाकीय नीति विषयनो छे। तो बैंकिंग अने नाणाकीय नीति एमां आपणे भाग 1 में बैंकिंग विषय समझाता बैंकनो उद्भव अने अर्थ, बैंकोनुं वर्गीकरण, एमां आपणे वेपारी बैंक, वेपारी बैंकना मुख्य कार्य अने गौण कार्यो, भारतमां वेपारी बैंकोनुं अस्तित्व, पछी आवे छे मध्यस्थ बैंक। मध्यस्थ बैंक एटले शुं? तो के रिझर्व बैंक ऑफ इंडिया। रिझर्व बैंक ऑफ इंडियाना कार्यो, एमां आपणे नाणाકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો આટલું જોયું હતું। હવે આવે છે નાણાકીય નીતિ। નાણાકીય નીતિના પહેલો જ પોઈન્ટ છે નાણાકીય નીતિ। તો કે નાણાકીય નીતિ એટલે શું અને નાણાકીય નીતિના સાધનો, નાણાકીય નીતિ આપણે સમજવાનું છે। નાણાકીય નીતિ અને નાણાકીય નીતિના સાધનો, નાણાકીય નીતિના સાધનો, નાણાકીય નીતિ અને નાણાકીય નીતિના સાધનો। અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન। નાણાકીય નીતિ અને નાણાકીય નીતિના સાધનો। હવે પહેલી જ લીટી નાણાકીય નીતિની શું કહે છે કે અર્થતંત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં, અર્થતંત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રના નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન। નાણાંની માંગ કેટલી છે અને નાણાંનો પુરવઠો કેટલો છે એનું સંચાલન એટલે નાણાકીય નીતિ। એનું સંચાલન કરવું, એનું નિયંત્રણ કરવાની નીતિ। નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય, નાણાંની માંગમાં અને પુરવઠામાં કદાચ જો અસમતુલા હોય કે પુરવઠો વધારે માંગ ઓછી, માંગ વધારે પુરવઠો ઓછો, એ અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાઓ કે મંદી સર્જાય, તો અર્થતંત્રમાં ફુગાઓ કે મંદી સર્જાય છે। આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે। અર્થતંત્રમાં શું આવે છે? એક પ્રકારની અસ્થિરતા આવે છે, માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે। સંચાલનમાં નાણાંમાં અસ્થિરતા આવે, કાં મંદી સર્જાય, કાં ફુગાવો સર્જાય। ફુગાવો એટલે ભાવ વધારો અને મંદી એટલે કે બજારમાં સાવ વસ્તુ મંદ પડી ગઈ છે, ધીમી પડી ગઈ છે, અને કાં ભાવ વધારો થઈ ગયો છે, કાં ફુગાવો થાય અને કાં મંદી સર્જાય। શું કામ? કે પુરવઠાનું અને માંગનું જ્યારે અસમતુલા હોય ત્યારે, અસમતુલા એટલે માંગ વધારે હોય, પુરવઠો ઓછો હોય, પુરવઠો વધારે છે અથવા માંગ ઓછી છે, તો અસમતુલા સર્જાય, તો ફુગાવો કે મંદી થાય। આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે, આંતરરાષ્ટ્રીય બજાર હોય એમાં પણ નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે, માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવું અત્યંત જરૂરી છે, અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો। ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ શું હતો? કે શરૂઆતના વર્ષોમાં ભારતમાં નાણાકીય નીતિનો હેતુ એ હતો કે નાણાંનું પ્રમાણ, નાણાંનું મૂલ્ય અને એના સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો, એનું સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો। હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જન નિયંત્રણ માટે થાય છે। હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે શાક સર્જન માટે, શાક સર્જનના નિયંત્રણ માટે નાણાકીય નીતિનો ઉપયોગ થાય છે। સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં
नाणाकीय सत्ता द्वारा लेवायेला एवा पगला जेना नाणाना जत्था उपलब्धि अने नाणाना खर्चमां परिवर्तन आवे। नाणाना जत्थामां, नाणानी उपलब्धिमां अने नाणाना खर्चमां परिवर्तन आवे। सामान्य आर्थिक नीतिना हेतु सिद्ध करवा। सामान्य आर्थिक नीतिनो हेतु जो सिद्ध करवो होय तो सर्वोच्च बैंकना हस्तक नाणाना पुरवठाने अंकुशित करवाना साधनो सोंपती नीति एटले नाणाकीय नीति। सामान्य आर्थिक नीतिना हेतुओ सिद्ध करवा। सर्वोच्च बैंकना हस्तक जे नाणाने पुरवठाने अंकुशित करवाना साधनो के नाणानो पुरवठो छे एने अंकुश करे एवा साधनो सोंपती नीति एटले नाणाकीय नीति। सादा शब्दों में देश में आर्थिक विकास की प्रक्रिया ने ध्यान में राखी कि देश में जो आर्थिक विकास थाय छे ई आर्थिक विकास की प्रक्रिया ने ध्यान में राखी प्रजानु हित जाळवा, आर्थिक विकास नीति प्रजानु हित जाळवे, स्थिरता लावे, स्थिर एम असमतुला अस्थिरता नहीं, मांग पुरवठा में अस्थिरता नहीं। सर्वोच्च बैंक द्वारा नाणानो पुरवठो अंकुशित करवा के नाणानो पुरवठा उपर अंकुशित करवा अंगेनी नीति एटले नाणाकीय नीति। हवे नाणाकीय नीतिना साधनों में ए अने बी परिमाणात्मक साधनों अने गुणात्मक साधनों। नाणाकीय नीतिना साधनों में परिमाणात्मक साधनों आ छे नाणाकीय નીતિના સાધનો। એમાં પરિમાણાત્મકમાં આવે છે પહેલો પોઈન્ટ છે બેંક રેટ। બીજો પોઈન્ટ છે રેપો રેટ। ત્રીજો પોઈન્ટ છે કપરાશ સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ। કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ। રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, આરબીઆઈના સરવાના હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટેની સ્ટીલાઇઝેશનની નીતિ। પછી એના પછી આવે છે રોકડ અનામતના પ્રમાણ, કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, આ બધા છે નાણાકીય નીતિ। અને એના પછી આવે છે ગુણાત્મકમાં સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત ભેદપારકું વ્યાજનો દર। હવે આપણે પરિમાણાત્મક સાધનો જોઈએ। પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એકસરખી અસર પહોંચાડે છે। આ સાધનોને સામાન્ય સાધનો કહેવાય છે। સમગ્ર અર્થતંત્ર પર એક જ સરખી અસર પહોંચે એને કહેવાય પરિણામ। હવે બેંક રેટ, બેંક રેટ એટલે શું? તો જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત અનુભવે, જ્યારે વેપારી બેંક છે એ નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે, ત્યારે આ રિઝર્વ વેપારી બેંક છે એ પોતે નાણાંની અછત અનુભવે છે, પૈસાની અછત અનુભવે છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી પૈસા ઉધાર લે છે। આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ, આરબીઆઈ છે એ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે, એટલે કે લાંબા ગાળા માટે જે ધિરાણ જે વ્યાજના દરે આપે તે બેંક રેટ કહેવાય, એને બેંકનો દર કહેવાય। જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા પછી આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ પોતે ધિરાણ વધારે છે। વિદ્યાર્થી મિત્રો, આ બેંક રેટ, રેપો રેટ ને રિવર્સ રેપો રેટ સમજવા ખાસ જરૂરી છે અને એકવાર તમે સમજી જશો પછી આખું મગજમાં ઉતરી જશે। ફરી એક વખત, વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે, વેપારી બેંક પોતે જ્યારે નાણાંની અછત અનુભવે છે ત્યારે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી પૈસા ઉધાર લે છે। આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે
આરબીઆઈ છે એ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે એને બેંક રેટ કહેવાય, કે જે વ્યાજના દરે આપે એને શું કહેવાય? બેંક રેટ કહેવાય. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે. જ્યારે આરબીઆઈ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે બેંક રેટ વધારે છે ત્યારે બેંક વેપારી બેંકને ધિરાણ લેવાનું શું? વેપારી બેંકને લોન લેવાનું મોંઘું પડે છે. એમ તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે. આરબીઆઈ વેપારી બેંકને ઊંચા દરે આપે એટલે વેપારી બેંક છે એ પ્રજાને ઊંચા દરે આપે, લોકોને ઊંચા દરે આપે લોન. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધ્યાન લે. વ્યાજનો દર વધે એટલે પ્રજા છે એ લોન ઓછી લે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. એટલે નાણાંનો પુરવઠો શું થઈ જાય છે? ઘટતો જાય છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય આ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય એટલે કે ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે. એટલે કે ફુગાવો જ્યારે જોવા મળે ત્યારે આરબીઆઈ છે એ બેંક રેટ ઊંચા કરી નાખે એટલે નાણાંનો ફુગાવો શું થાય છે? ઘટી જાય છે. જેથી ફુગાવો ઓછો થાય, મંદી હોય ત્યારે તેનાથી ઉલટું કરે. ફુગાવો ઓછો થાય એટલે શું કરવામાં આવે? કે વેપારી બેંક છે એ પોતે નાણાંની અછત અનુભવે ત્યારે મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લોન લે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ પોતાનો દર વધારી દે એટલે વેપારી બેંકો પ્રજાને વધારે લોન વધારે વ્યાજના દરે લોન આપે એટલે વધારે વ્યાજ ભરવું પડે એટલે લોકો છે પ્રજા છે એ લોન ઓછી લેશે. એટલે ફુગાવો સર્જાય નહીં અને સમતુલા જળવાઈ રહે છે અને ફુગાવો ઓછો થાય છે. હવે આ ફુગાવો હોય ત્યારે આ વસ્તુ થાય, તો મંદી હોય ત્યારે ઉલટું થાય. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય, માંગ ઓછી છે ને પુરવઠો વધારે છે. ઓલું તો માંગ ઓછી હોય અને પુરવઠો ઓછો છે, માંગ વધારે છે એટલે વ્યાજનો દર ઊંચો કરી નાખે. એટલે વ્યાજનો દર ઊંચો કરે એટલે લોકો ઓછું ધિરાણ લે, ઓછી લોન લે. એટલે શું થવાનું છે? કે પુરવઠો પછી જળવાઈ રહે, ફુગાવો નથી સર્જાતો. મંદી હોય તો પુરવઠો વધારે હોય અને માંગ ઓછી છે, એનાથી ઉલટું. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય. બેંક રેટ પછી નીચો કરી નાખે તો એને સસ્તા નાણાંની નીતિ કહેવાય. અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘાના. બેંક રેટ ઊંચો હોય તો મોંઘું કહેવાય, બેંક રેટ નીચે હોય તો સસ્તું કહેવાય. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કરે છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી. બેંક રેટ છે એ લાંબા ગાળા માટે હોય બેંકનો દર, એટલે થોડાક જ સમયમાં એ બદલાય નહીં. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે એ તમે ટૂંક જ સમયમાં બદલી શકો છો. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. ટૂંકા ગાળાનું નિયંત્રણ કરવું હોય તો તે સરળ બને છે. એના પછીનો પોઈન્ટ છે રેપો રેટ. રેપો રેટ એટલે શું? જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કે એક દિવસ માટે, 7 દિવસ માટે, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર હોય. હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સમજવાનું છે. તો રેપો રેટ એટલે જ્યારે ટૂંકા ગાળા પાસે હોય ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તેને રેપો રેટ કહેવાય. ફરીથી એક વખત, જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એક દિવસ માટે, 7 દિવસ માટે કે 15 દિવસ માટે જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. ત્યારે તે આરબીઆઈ પાસે શું લે છે? નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે છે, તો આરબીઆઈ છે એ વેપારી બેંકને શું કરે છે? આરબીઆઈ વેપારી બેંકને આવું નાણું આપે એને કહેવાય રેપો રેટ. ટૂંકા ગાળા માટે નાણું આપે એને કહેવાય રેપો રેટ. રેપો રેટમાં રેપો એટલે રીપરચેઝ રેટ. રીપરચેઝ રેટ એટલે ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરી વેચે છે. આરબીઆઈને પોતાની પાસે જે જામીનગીરી હોય એ વેચે છે. આ વટાવનો દર એટલે રેપો રેટ. આ વટાવનો દર એટલે રેપો રેટ. ટૂંકા ગાળાનું એવું ધિરાણ કે પોતાની પાસે જામીનગીરી હોય આરબીઆઈને વેચે એને કહેવાય રેપો રેટ. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. પછી ફુગાવો હોય જ્યારે તો આરબીઆઈ છે એ આ ટૂંકા ગાળા માટેના ધિરાણના એ રેટ પણ વધારી દે છે. જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે. એટલે વેપારી બેંકો છે એ ધિરાણ કેવું લેશે? ઓછું લેશે. અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે. પોતે ઓછું લે અને પ્રજાને પાછું ઊંચા દરે આપે. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે. નાણાંનો પુરવઠો અને તથા ફુગાવો શું કરે? ઘટવા પામે. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે. મંદી હોય ત્યારે શું થાય? રેપો રેટ આરબીઆઈ છે નીચો કરી દે.
બધા લોકો લે, મંદી જોઈએ તો કોઈ લોકો લઈ ન શકે, એટલે મંદી હોય તો દર કેવો થઈ જાય, નીચો થઈ જાય છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈ, જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંક પાસેથી ધિરાણ લે છે. હવે આ વસ્તુ આપણે જોઈ શેની, રેપો રેટની. ટૂંકા ગાળા માટે વેપારી બેંક આરબીઆઈ પાસેથી લે એને કહેવાય રેપો રેટ. અને પછી એને વાત કરી છે કે આરબીઆઈ રેપો રેટ વધારે ત્યારે બેન્કોમાં ઓછું ધિરાણ લે અને પ્રજાને એના સામે ઊંચા દરે ધિરાણ આપે, એટલે જેથી કરી ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે. જ્યારે મંદી હોય ત્યારે આરબીઆઈ રેપો રેટ કેવો કરી નાખે છે? નીચો કરી નાખે છે. આ હતું રેપો રેટ. હવે આવે છે ટૂંકમાં ફુગાવો હોય તો ઊંચો દર, મંદી હોય તો નીચો દર. હવે આવે છે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ. આરબીઆઈને ટૂંકા ગાળા માટે ધિરાણ જોઈ ત્યારે પાછા વેપારી બેંક પાસેથી જ લીએ છે, તો એને શું કહેવાય? રિવર્સ રેપો રેટ. આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લીએ છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. ભારતમાં બેંક રેટના વલણોનું આપ્યું છે 1953માં 3.5 બેંક, આમાં હતો પેજ નંબર 42 ઉપર. 1981માં બેંક રેટ 10 હતો, 91માં બેંક રેટ 12 હતો અને 2016માં પાછો બેંક રેટ 7 હતો. એટલે બેંક રેટ વધારો ઓછો થયો, વધારો ઓછો થયો, એ રીતે આપણને કોષ્ટક આપ્યું છે. હવે આપણે રિવર્સ રેપો રેટ શું છે કે આરબીઆઈને જરૂર હોય ત્યારે વેપારી બેંક પાસેથી ધિરાણ લે છે. વેપારી બેંકો પાસેથી ધિરાણ લે એને કહેવાય રિવર્સ રેપો રેટ. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય. રિવર્સ રેપો રેટ વધારે હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને આપવાનું વધુ આકર્ષણ થાય અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. વધારાના પૈસા હોય એ આરબીઆઈની તે ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે. સામાન્ય પ્રજા હોય એને ઓછું ધિરાણ આપી શકે, કારણ કે રેટ કેવો હોય? વધુ હોય તો સામાન્ય પ્રજા ઈ લો ધિરાણ લઈ નથી શકતી વધારે રેટ હોય તો. અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે. રિવર્સ રેપો રેટ નીચો હોય એટલે નાણાંનો પુરવઠો વધે, રિવર્સ રેપો રેટ ઊંચો હોય તો નાણાંનો પુરવઠો ઘટે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો અને રિવર્સ રેપો રેટ, હવે રેપો રેટ એટલે શું? આ આરબીઆઈ છે એ વેપારી બેંકને આપે છે ધિરાણ, તો જાન્યુઆરી 2006માં 6.5% દરે. હવે રિવર્સ રેપો રેટમાં શું થયું? તો એનો દર કેવો છે? ઓછો છે રેપો રેટ કરતાં, 5.50. પછી માર્ચ 2010માં 5 રેપો રેટ, તો રિવર્સ રેપો રેટ 3.50. ઓગસ્ટમાં 6.5, તો રિવર્સ રેપો રેટ 6 છે. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કપરો સમય હોય તો જ્યારે સ્થિરતા લાવવી હોય તો એના માટે આ એક વિશિષ્ટ જોગવાઈ છે. જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાં કટોકટીના સમયે વેપારી બેંક આરબીઆઈ પાસે સરકારી જામીનગીરી મૂકીને, વેપારી બેંક છે એ આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકે છે, સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. નક્કી કરેલા દરે તે પોતે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. પાછો આ દર હોય જામીનગીરીવાળો, એ દર રેપો રેટ કરતાં વધુ હોય. 2016માં આ દર 7% હતો. 2016 હતી તો આ દર કેટલો હતો? 7% હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી નામ આપ્યું છે કે જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે 2016માં આ દર કેટલો હતો? 7% હતો, કે જ્યારે વેપારી બેંક આરબીઆઈ પાસેથી લીએ છે, જામીનગીરી મૂકીને તે ધિરાણ લીએ છે. હવે એના પછીનો પોઈન્ટ છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. કેશ રિઝર્વ રેશિયો, CRR. તમને ફૂલ ફોર્મમાં એમ પૂછાય, શોર્ટ ફોર્મ આપ્યું હોય CRR, તમને એમ પૂછાય આનું ફૂલ ફોર્મ લખો તો શું આવશે? કેશ રિઝર્વ રેશિયો. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. એટલે કે આરબીઆઈની 1934ની ધારા મુજબ, વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા જેટલી રકમ, એટલે કે વેપારી બેંકો છે એને પોતાની થાપણના અમુક ટકા જેટલી રકમ છે એ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થાય છે. એટલે કે શરૂઆતના વર્ષોમાં ચાલુ ખાતાની અને લાંબા ગાળાની થાપણ 5% અને 2% જેટલી નક્કી થાય,
1962 પછી કુલ થાપણના 3 થી 15% સીઆરઆર રાખવાનું નક્કી થયું. 1962 પછી કુલ થાપણના કેટલા હોય તો કે 3 થી 15% જેટલું સીઆરઆર હોય. આરબીઆઈ જરૂરિયાત મુજબ સીઆરઆર બદલે છે, જેમ જરૂરિયાત હોય એ મુજબ આરબીઆઈ છે એ સીઆરઆર બદલે છે. કેશ રિઝર્વ રેશિયો જરૂરિયાત મુજબ બદલે છે, એટલે કે ચાલુ ખાતાની થાપણના 5% અને લાંબા ગાળાની થાપણના 2%. કેશ રિઝર્વ રેશિયો સીઆરઆરનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં નોકડા રહેણા તે માટેનો છે. સીઆરઆર એટલે શું? કેશ રિઝર્વ રેશિયો એનો મુખ્ય હેતુ શું હોય છે કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે. કોઈ પણ સંજોગો હોય તો ઘણા બધા ગ્રાહકો છે એ પોતાની થાપણો પાછી ખેંચે અને તેમને આપવા માટે બેન્કો પાસે પૂરતા નાણાં હોય. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. સીઆરઆર વધે તો બેન્કો પાસે શાક સર્જન કરવા માટે ઓછું ના, સીઆર કેશ રિઝર્વ રેશિયો વધી જાય તો બેંક શાક સર્જન ન કરી શકે અને પ્રજાને ઓછું ધિરાણ આપે. શાક સર્જન ન કરે અને પ્રજાને ઓછું ધિરાણ આપે, કારણ કે શાક સર્જન ન હોય તો પ્રજાને ધિરાણ ઓછું મળે. આમ નાણાંનો પુરવઠો અને આથી ફુગાવો નીચો રહે. નાણાંનો પુરવઠો નીચો રહે, ફુગાવો નીચો રહે. મંદીના સમયમાં સીઆરઆર ઓછો કરાય છે, એટલે ફુગાવો હોય તો સીઆરઆર થાય, મંદીનો સમય હોય તો સીઆરઆર ઓછો થાય. એના પછીનું છે કાયદા માન્ય પ્રવૃત્તિનું પ્રમાણ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ એના કાયદા મુજબ દરેક વેપારી બેન્કે સીઆરઆરથી જુદા અને તેથી ઉપરાંત કુલ થાપણના 25% જેટલું મૂલ્ય સોનું, નકદ, સરકારી જામીનગીરી વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદામાન્ય પ્રવાહીતાનું પ્રમાણ કહે છે. જેને શું કહેવાય? કાયદામાન્ય પ્રવાહીતાનું પ્રમાણ. એસએલઆર ઊંચું હોય તો બેન્કોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે. જ્યારે એસએલઆર ઊંચું હોય ત્યારે બેન્કોની થાપણોનું વધુ પ્રમાણ છે એ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે વળી કેટલું પ્રમાણ નકદ અને સોનામાં રહે છે? એસએલઆર વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે. એસએલઆર નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે, કારણ કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારીએ સીઆરઆરથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણના 25% જેટલું મૂલ્ય સોનું, સરકારી જામીનગીરી વગેરે સ્વરૂપે પોતાને 25% જેટલું રાખવું જરૂરી છે, જેને કાયદામાન્ય પ્રવાહીતાનું પ્રમાણ કહે છે, કે કાયદામાન્ય એને એટલું રાખવું જરૂરી છે. એટલા માટે એસએલઆર ઊંચો હોય તો વધુ ધિરાણ, ઓછું ધિરાણ મળે. એસએલઆર નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે. એના પછી છે ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો કે નાણાંનો પુરવઠો ઘટાડવો, તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. ખુલ્લા બજારમાં એ પોતાની જે સરકારની જામીનગીરીઓ છે એનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરી ખરીદી કરે, ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે, એટલે કે ફુગાવો કે મંદી હોય તો એના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ નહોતો થતો. 1991 પહેલાં આ બધા સાધનોનો ઉપયોગ નહોતો થતો, ખુલ્લા બજારનો નહોતો થતો. આરબીઆઈના સરવાયાને હુંડિયામણ વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટેરિલાઇઝેશનની નીતિ. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. વિદેશી હુંડિયામણનું સરવૈયું ખોરવાય આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા ખોટ, તમે એકાઉન્ટમાં તમારે પુરાંત અથવા ખોટ આવે
पुरांत એટલે બાકી અને ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા પોતાના સરવૈયાની સમતુલા જાળવે જેથી સમગ્ર નાણાંની સમતુલા જળવાઈ રહે એટલે કે વિદેશી હુંડિયામણ છે આયાત નિકાસ છે એનું પ્રમાણ વધતા કે ઘટતા નાણાંની વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે એના પછીનું છે ગુણાત્મક સાધનો આ બધા કેટલા હતા સાત પોઈન્ટ હતા એ પરિમાણાત્મક સાધનોના હતા હવે આપણે જોવાના છે ગુણાત્મક સાધનો સામાન્ય સાધનોથી જુદા અને ઉપરાંત સામાન્ય સાધનોથી જુદા અને ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોનો વિકાસ માટે આરબીઆઈ છે એ કેટલાક ચોક્કસો ક્ષેત્રોના વિકાસ માટે ગુણાત્મક સાધનો એટલે શું તો કે સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વપરાતા સાધનો જરૂરી જે ક્ષેત્રમાં વાપરવાનું હોય તર્કપૂર્વક વપરાતા સાધનો આ સાધનો બધા ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડવા માટે હોતા નથી એટલે કે સલામતીની જરૂરિયાત સલામતીની જરૂરિયાત એટલે શું સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકથી ધિરાણ સામાન્ય પ્રજા છે જ્યારે એને વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે આ ધિરાણ સામાન્ય પ્રજાને લોન આપે તો એ ધિરાણ એ લોન છે એ પૈસા પાછા આવશે કે નહીં બેંકે ધ્યાન રાખવું પડે ત્યારે બેંક શું કરે ધિરાણ લેનાર વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી ઘરેણાં થાપણો કાર ઘર જમીન વગેરે સલામતી બાંયધરી પેટે લખાવે છે કે જો આ પૈસા નહીં ભરાય તો આ વસ્તુનો એ કબજો આ લોકોનો બેંકનો રહેશે એવું એ લખાવે છે એની પ્રજાની મિલકત ઉપર પ્રજાની ઘરેણાં હોય કોઈ બચત હોય કોઈ કાર ઘર જમીન આ બધી સલામતી બાંયધરી પેટે લખાવે છે એને કહેવાય સલામતીની જરૂરિયાત જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે કોઈ ગ્રાહક એવો છે કે ચૂકવી નથી શકતો લોનની રકમ પાછી તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે તો બેંકે ફોર એક્ઝામ્પલ તરીકે બેંકે એનું ઘર રાખ્યું હોય કે કાર રાખી હોય જમીન રાખી હોય સલામતી પેટે તો જ્યારે ઓલો વ્યક્તિ છે એ પોતે લોન ભરવા માટે અસમર્થ છે કે એ લોન નથી ભરી શકે અથવા એને ભરવી નથી તો એને જે વસ્તુ સલામતી પેટે રાખી છે એ બેંક જપ્ત કરી શકે છે ગુણાત્મક સાધનોમાં પહેલું છે સલામતીની એટલે બેંક એ જપ્ત કરી શકે એટલે બેંકને પોતાની સલામતી રહે છે પરંતુ દેશના દરેક વર્ગને બેંકોનું ધિરાણ મળે દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે ખેતી જેવા ક્ષેત્રોનો વિકાસ થાય અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી બાંયધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી બાંયધરી લખવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકને આદેશ આપે છે આરબીઆઈ છે એ વેપારી બેંકને આદેશ આપે કે ગરીબ ખેડૂત પાસે નહીવત અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી બાંયધરી લખાવવાની છે કે ગરીબ ખેડૂત હોય તો એની પાસે સલામતી માટે કઈ બાંયધરી લખાવવાની નથી કે મોટો ધંધો કરતો વ્યક્તિ હોય બિઝનેસમેન હોય તો એને મોટા પ્રમાણમાં સલામતી બાંયધરી આપવી પડે છે એટલે કે આરબીઆઈ છે એ આવું અલગ અલગ કરી શકે ગરીબ લોકો માટે કે ધનિક લોકો માટે ગરીબ ખેડૂત પાસે નહીવત અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં બાંયધરી આપવામાં લખાવવામાં આવે છે એટલે આરબીઆઈ છે એ વેપારી બેંકને આવો આદેશ આપે છે એના પછી છે માર્જિનની જરૂરિયાત સલામતી બાંયધરી પેટે બતાવેલી મિલકતના અમુક ટકા અથવા માંગેલી લોનના અમુક ટકા જેટલી રકમનું ધિરાણ વ્યક્તિને મળી શકે છે એટલે કે જે સલામતી પેટે બતાવી હોય વસ્તુ એના અમુક ટકા લોકોને મળે એટલે જેમ કે તમે કેમ લોન લેવી હોય તો તમે તમારું મકાન હોય એ મકાન ઉપર લોન લઈ શકો છો તો તમારી મકાન ઉપર તમને કેટલા ટકા લોન મળશે એનું અમુક ટકા જ મળે એટલે માર્જિન હોય એની વચ્ચે માર્જિનની જરૂરિયાત હોય આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે કે લોનનું માર્જિન કહે કે તમે જે વસ્તુ બતાવેલી છે એ મિલકતના અમુક જ ટકા અથવા લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ મળે એ વ્યક્તિને આ જમીન હોય તો જમીનના પૂરેપૂરા ટકા ન મળે જમીનના અમુક ટકા જેટલી જ લોન એને મળે એટલે એનું માર્જિન હોય આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કહે છે કે બધા વર્ગ માટે પાછું એક સરખું જ માર્જિન ન હોય આરબીઆઈ જુદા જુદા વર્ગ માટે જુદા જુદા માર્જિન રાખે છે જેમ કે ધંધા માટે ગરીબ ખેડૂત માટે ઉદ્યોગકાર માટે અલગ અલગ માર્જિન હોય છે
ધિરાણની ટોચ મર્યાદા, કોઈ પણ એક વ્યક્તિને એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. કોઈ પણ એક વ્યક્તિ કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા છે એ આરબીઆઈ નક્કી કરે છે. ભેદભાવયુક્ત ભેદપારખું વ્યાજના દર, અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે. અલગ અલગ ધિરાણ માટે અલગ અલગ દર રાખે છે આરબીઆઈ, જેને ભેદપારખું ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. કે ભેદપારખું અને ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે, દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધ્યાન આપવામાં આવે છે. ગરીબ ખેડૂત હોય તો એને ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે, અને પૈસાદાર વ્યક્તિને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા ધિરાણ માટે. ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે નીચો દર હોય વ્યાજનો, જ્યારે પૈસાદાર વ્યક્તિ હોય તો એને કાર કે ઘર ખરીદવું હોય તો એના માટે દર કેવો હોય? ઊંચો હોય. એટલે ભેદભાવયુક્ત અને ભેદપારખું વ્યાજનો દર, આ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો હતા. પરિમાણાત્મક સાધનોમાં બેંક રેટ, રિવર્સ રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામતમાં ફેરફાર થાય, કાયદામાન્ય કેશ રિઝર્વ રેશિયો, કાયદામાન્ય પ્રવાહીતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, આરબીઆઈના સરવાળાને વિદેશી હુંડિયામણ વધતા ઘટતા, આયાત નિકાસનો દર, પછી ગુણાંતમાં સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત વ્યાજનો દર, આ છે ગુણાત્મક સાધનો. એટલે બેન્કિંગ અને નાણાકીય નીતિ, બેન્કિંગમાં આપણે વેપારી બેંક, મધ્યસ્થ બેંક વિશે સમજ્યા, અને નાણાકીય નીતિમાં આપણે પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો સમજ્યા. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 ટૂંકમાં જવાબ આપો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 ટૂંકમાં જવાબ આપો. એનો પ્રશ્ન નંબર 3, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો. પ્રશ્ન નંબર ત્રણનો ત્રીજો, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત. પહેલો પ્રશ્ન છે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત. અને પ્રશ્ન નંબર 5, પેલો અને બીજો વિસ્તારપૂર્વકમાં. પ્રશ્ન નંબર 5નો વિસ્તારપૂર્વકમાં પહેલો, વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો, અને મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. અને પ્રશ્ન નંબર 4માં પહેલો, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત. પ્રશ્ન નંબર 3 ટૂંકમાં, એમાં ત્રીજો. પ્રશ્ન નંબર 4 મુદ્દાસરમાં પહેલો. પ્રશ્ન નંબર 5 વિસ્તારપૂર્વક જવાબમાં પહેલો અને બીજો. આભાર વિદ્યાર્થી મિત્રો.